સૌ પ્રથમ તો આપને કહેવા માંગુ છું કે આ દેશના પ્રધાનમંત્રી વારંવાર એવું કહેતા હોય છે કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી, પરંતુ આપણે સૌ જોઈ રહ્યા છીએ એમના ભાજપના પાયાના કાર્યકરથી થઈ અને મોટા મોટા નેતાઓ ખૂબ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. કોઈ પણ કચેરીમાં જાઓ તો દરેક કચેરીઓમાં ભ્રષ્ટાચાર વ્યાપક ખૂબ વધી રહ્યો છે. અને આજનો જે અમારો મુદ્દો છે એ મુદ્દો એવો છે કે માંડવી તાલુકાનો કોજાચોરા ગામ છે, કોજાચોરા ગામે વિજયસાગર ડેમમાંથી એક પેટા કેનાલનું કામ ત્યાં મંજૂર કરવામાં આવ્યું. આ પેટા કેનાલનું કામ માંડવીના સર્વે નંબર 210માં ત્યાં ખુલ્લી કેનાલને બદલે ત્યાં પાઇપલાઇન નાખવાનું નક્કી કરવામાં આવ્યું અને આ કામ તાલુકા માંડવી તાલુકા પંચાયતના સૌ ભંડોળમાંથી મંજૂર કરવામાં આવ્યું. કુલ 7 લાખનું કામ હતું, એમાં પણ 2 પાર્ટ કરી નાખવામાં આવ્યા જેથી ભ્રષ્ટાચાર કરી શકાય નહીં, તો એને ટેન્ડર બહાર કરવું પડે. એટલા માટે 2 પાર્ટ કરીને કામ મંજૂર કરવામાં આવ્યું. કામ પૂરું થઈ ગયું એના પછી ખેડૂતોએ ત્યાં ફરિયાદ કરી કે આ કામમાં ગેરરીતિઓ થઈ છે, આ કામમાં ભ્રષ્ટાચાર થયો છે, આ કામનું ચૂકવણું જ્યાં સુધી પૂરી તપાસ ન થઈ ત્યાં સુધી એનું ચૂકવણું કરવું જોઈએ નહીં. આવી માંગણી હોવા છતાં ત્યાંના તાલુકા પંચાયતના માધ્યમથી એનું ચૂકવણું પર કરી દેવામાં આવ્યું છે. એમાં જો ભ્રષ્ટાચારની વાત કહું તો જિલ્લા પંચાયતમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર સિંચાઈ વિભાગમાં થાય છે. વારંવાર આપણે ફરિયાદો જ જોઈ છે. એમાં ખાસ કરીને જે તરાવ ઊંડા કરવાના કામો હોય એ જૂનની આજુબાજુ ચાલુ કરાય અને ચોમાસું આવી જાય અને પછી માપ લખાય એટલે એનો ભ્રષ્ટાચાર ઢંકાઈ જાય અને 10% જ માત્ર કામ થાય છે. 90% ભ્રષ્ટાચારો તરાવ ઊંડા કરવામાં સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આની ફરિયાદો તો અવારનવાર આવી રહી છે, પરંતુ આ કામમાં જો હું આપને વાત કરું જે આ કોજાચોરા ગામે ત્યાં પાઇપલાઇનના કામમાં મોટો ભ્રષ્ટાચાર એ થયો કે ત્યાં 900 mm ડાયામીટરના પાઇપ નાખવાનું કામ હતું 280 મીટર, એની જગ્યાએ 170 મીટર કામ કર્યું. એની ચેમ્બર બનાવવાનું કામ હતું એમાં પણ માત્ર 30% કામ થયું છે અને જે પાઇપ છે એમાં 900 ડાયામીટરને બદલે 750 ડાયામીટર એટલે 3 ફૂટના પાઇપને બદલે 2.5 ફૂટના પાઇપ નાખી દેવામાં આવ્યા. એના બિલ પણ 900 mm ડાયાના બન્યા. એનું MB રેકર્ડ જે સરકારી ઇજનેરો નાયબ કાર્યપાલક ઇજનેર અને કાર્યપાલક ઇજનેરે સહી કરી છે, MB પણ લખાયેલ હશે, એના બિલના ચૂકવણા પણ કરી દેવામાં આવ્યા છે. તો અમારી આજે માંગણી એ છે DDO પાસે અને પ્રમુખશ્રી પાસે કે આ કામની તપાસ કરવામાં આવે, જ્યાં ગેરરીતિ થઈ છે એવા તમામ જવાબદારો હોય કાર્યપાલક ઇજનેર પર કરી દેવામાં આવ્યા છે. તો અમારી આજે માંગણી એ છે DDO પાસે અને પ્રમુખશ્રી પાસે કે આ કામની તપાસ કરવામાં આવે, જ્યાં ગેરરીતિ થઈ છે એવા તમામ જવાબદારો હોય કાર્યપાલક ઇજનેર હોય સિંચાઈના નાયબ કાર્યપાલક ઇજનેર હોય ત્યાંના TDO હોય સરપંચ હોય કે તલાટી હોય બધાની જવાબદારી બને છે કે તમે ચૂકવણું કઈ રીતે કરી શકો. તો આ તો એક દાખલારૂપ છે, બાકી તો અનેક ભ્રષ્ટાચારો એક આ ધરવાયેલા છે જિલ્લા પંચાયતમાં, એમ કહી તો કંઈ ખોટો નથી. તો આજે અમારી માંગણી હતી, એ માંગણી મુજબ અમે DDO સાહેબને અમે કીધું છે કે આનો 10 દિવસમાં તપાસ કરાવો અને તપાસ પણ ત્યાંના સિંચાઈ વિભાગના ઇજનેરો પાસે નહીં, ત્યાંના ક્રોસ ચેકિંગ કે જે RNBના ઇજનેરો છે જે બીજા તાલુકાના હોય માંડવી તાલુકા સિવાયના એમની પાસે આજે તપાસ આની થવી જોઈએ અને આ તપાસમાં ભ્રષ્ટાચાર ખુલ્લો થાય જેથી આવા લોકોને સજા થાય કે બીજી વાર ભ્રષ્ટાચાર કરતા આપણે વિચારે. તો આવો અમે એક જ કહેવા માગીએ છીએ કે મોદી સાહેબનો માત્ર વચ્ચેનો વાયદાઓ જે કહે છે બાકી હકીકતમાં એનામાં નાનામાં નાના કાર્યકર્તા કરી અને મોટામાં મોટા નેતાઓ ખૂબ મોટે પાયે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એવી અમારી અજય સાહેબ પાસે અમારી રજૂઆત હતી. માંડવી તાલુકા કે કોજાચોરા ગામ કે ફરિયાદ ઇન્હોને કિયા હૈ કે એક બ્રાન્ચ કેનાલ કા કોઈ કામ થા જિસકે અંદર 280 મીટર્સ કા એસ્ટિમેટ બના થા ઓર ઉસકી જગહ ઇનકા એસા કહેના હૈ કે 270 મીટર્સ કા કામ હુઆ હૈ ઓર ઉસકે અલાવા ઉસકે અંદર જો પાઇપ લગાના થા વો એઝ પર ધ એસ્ટિમેટ 900 mm કા લગાના થા ઇન્ટરનલ ડાયમીટર, બટ ઇનકા યે કહેના હૈ કે 700 mm કા લગા હૈ. અભી ઇન્હોને આકર એક રિપ્રેઝન્ટેશન દિયા હૈ કે આપ ઇસકા પૂરા ટોટલ તપાસ કરવાઈએ, તો ઇનકે રિપ્રેઝન્ટેશન કે બેસિસ કે ઉપર અપન નીચે સે એક રિપોર્ટ મંગવા લેંગે, સો દેટ એક્ઝેક્ટ MD બુક કે ઉપર ક્યા રિકોર્ડિંગ હૈ કિતને બિલ ક્લિયર હૈ વો સારા અપને કો ઓન પેપર અપને પાસ આ જાયેગા. ઓર ઇસકે અંદર જિન લોગો કા ભી લગતા હૈ કે ઉન લોગો કી ઇસકે અંદર ગલતી હૈ ઉનકે ઉપર એઝ પર ધ ગવર્નમેન્ટ રૂલ્સ જો ભી કાર્રવાઈ હોની હોતી હૈ વો અપન કરેંગે.